પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર જાડેજા અને તેમની ટીમની કામગીરી દેવદૂત જેવી રહી છે આ હોસ્પિટલમાં હજારો દર્દીઓનો જીવ ડોક્ટર જાડેજા અને તેમની ટીમે બચાવ્યો છે ખાસ કરીને કોરોના કાળમાં દેવદૂતની ભૂમિકા ભજવનાર ડોક્ટર જાડેજાની ટીમનો કોન્ટ્રાક્ટ ફરી રિન્યુ કરવા દર્દીઓ પણ માંગ કરી રહ્યા છે પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલના ડોક્ટર સહિતના સ્ટાફ માટે વો ખુદા તો નહીં પર ખુદા સે કમ ભી નહીં જેવા શબ્દો વાપરીને પણ લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી પરંતુ આ વર્ષે તબીબોનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થયાના પંદર દિવસ બાદ હજુ સુધી રિન્યુ કરવામાં આવ્યો નથી ત્યારે પોરબંદર જિલ્લાની પ્રજા રોષે ભરાઈ રહી છે જેને લઈને આજે મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ ડોક્ટર જાડેજાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માંગ કરી હતી આ તકે જેઓ માટે કોરોના કાળમાં ડોક્ટર જાડેજા અને તેમની ટીમ દેવદૂત સમાન બની હતી અને તેના પરિણામે જેમને નવજીવન મળ્યું છે તેવા દર્દીઓએ પણ સિવિલ સર્જન સમક્ષ ડોક્ટર જાડેજાનો કોન્ટ્રાક્ટ ફરી રિન્યુ કરવા દર્દીઓના હિત માટે માંગ કરી છે મારું નામ રાજેશ પોસ્ટરિયા છે આપણે સેકન્ડ લેર જ્યારે કોવિડની હતી ત્યારે હું ઓગણસાહીઠ દિવસ વેન્ટિલેટર ઉપર સખત હતો અને ત્યારે પ્રીતિબેન જાડેજા અને સિદ્ધાર્થ સાહેબ જાડેજા અને એની ટીમે મારી સારવાર કરેલ છે હું લગભગ તો સો ટકા ફેલ હતો એમાંથી મને આજે નવી જિંદગી આપી છે અને આવા સર્જનને જો અહીંયાથી બરખાસ્ત કરવામાં આવે તો એ બહુ ખોટું થાય છે એટલે મારી એક અપીલ છે જે શાસનને કે સિદ્ધાર્થ સાહેબ જાડેજા અને એમની તમામ જે સિનિયર ડૉક્ટરની ટીમ છે તેને તમામને તુરંત ધોરણે પાછા રાખવામાં આવે એવી મારી અને સમાજ અમારા સમાજની માંગણી છે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોરોના કાળની બીજી લહેરમાં જ્યારે લોકોને હોસ્પિટલમાં જગ્યા પણ મળતી નહોતી ત્યારે ડોક્ટર જાડેજા દંપતી સહિતની ટીમે પોતાની ફરજના કલાકો સિવાયના સમયમાં પણ ફરજ બજાવી વધુમાં વધુ દર્દીઓનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો જે વાતનો સાક્ષી પોરબંદર જિલ્લો બન્યો છે ત્યારે આજે જેમનો જીવ બચાવી શક્યો તેવા દર્દીઓ પણ હૃદયપૂર્વક ડોક્ટર જાડેજાની ટીમનો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય તેવી માંગ કરી રહ્યા છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર